આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ તેમજ તેની સંલગ્ન કંપની અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ, જીએબી એન્જિનિયર્સ એસોસિએશન, જીએબી સુપરવાઇઝર સ્ટાફ એસોસિએશન, શ્રીજી વીજળી કર્મચારી મહામંડળ, ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળ, ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળના 55,000 કર્મચારીઓના 7મા વેતન પંચતા ભથ્થા એલાઉન્સ માટે જાન્યુઆરી 2020 સરકાર દ્વારા ફક્ત નાણાકીય બોજ વગર આઉટ ઔપચારિક મંજૂરી આપવાની હોય છે. ઉપરાંત સરકારના ઉર્જા મંત્રી દ્વારા પગાર પંચના એલાઉન્સની તારીખ 1/1/2016 એરિયર્સ સહિત રકમ ચૂકવવાની જાહેરાત કરી હોવા છતાં નાણાખાન દ્વારા અન્ય કારણોસર ઔપચારિક મંજૂરી પણ આપવામાં આવેલ નથી. હવે ઉર્જા મંત્રીશ્રીની જાહેરાતના 1 વર્ષ બાદ પણ કોઈ केपी थान की सिक्का थर्मल पावर स्टेशन आज रोज गुजरात ऊर्जा संयुक्त संकलन समिति नो सूत्रोच्चार नो कार्यक्रम तारीख 16 ना रोज थयेलो हतो अने आ ज्वलंत सफलता पछी अमे लोको तारीख 21 ना रोज मास सीएल नो जे कार्यक्रम छे ए अमारो आगळ वधी रह्यो छे. અને જ્યાં સુધી અમારી માંગણીઓ છે અને આ વ્યાજબી માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી સમગ્ર ગુજરાતના 55,000 કર્મચારીઓ પોતાના હક માટે કટિબદ્ધ છે અને અમારી આ વ્યાજબી માંગણી સરકારશ્રી અને જીયુએનએલ અને ઉર્જા મંત્રાલય ધ્યાનમાં રાખી અને તાત્કાલિક તેનો નિવેડો લાવે એવું અમે ઈચ્છીએ છીએ. હવે પછીના જે કાર્યક્રમ આવી રહ્યા છે તેમાં આમ પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે એ સરકારશ્રી ધ્યાનમાં રાખે તથા માનવતાની દ્રષ્ટિએ અમે પણ ઇમરજન્સી જે સેવાઓ છે એ જાણીએ છીએ, એમાં કોઈ વિક્ષેપ આવે તો એનું અમને દુઃખ રહેશે અને શક્ય હોય એટલા વહેલા આ અમારા વ્યાજબી પ્રશ્નોને તાત્કાલિક પૂરા કરવામાં આવે એમ અમારી ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ આશા રાખે છે. જામનગરના 2,000 કર્મચારીઓ અને સિક્કા થર્મલ પાવર સ્ટેશનના 561 કર્મચારીઓ એની અંદર જોડાશે અને ના છૂટકે અમારે આંદોલનના ભાગરૂપે હડતાલનું પગલું લેવું પડે એ પણ બની શકે છે અને બધા કર્મચારીઓ આ માટે કટિબદ્ધ છે.